सपनों में रखा आस्था कर्म तो किए जा, त्याग से न डर आलस परिता किए जा। गलती करना घबरा, गलती करना घबरा, गिर कर फिर हो जा खड़ा। समस्याओं को रास्तों से निकाल दे, चट्टान भी हो तो ठोकर से उछाल दे। समस्याओं को रास्तों से निकाल दे, चट्टान भी हो तो ठोकर से उछाल दे। रख हिम्मत तूफानों से टकराने की, रख हिम्मत तूफानों से टकराने की, जरूरत नहीं मुसीबत से घबराने की। जो पाना है बस उसकी एक पागल की तरह चाहत कर, जो पाना है बस उसकी एक पागल की तरह चाहत कर। करता रह कर्म साथ में खुदा की इबादत भी कर, फिर देख किस्मत क्या रंग दिखलाएगी, तुझको तेरी मंजिल मिल जाएगी, तुझको तेरी मंजिल मिल जाएगी। मित्रों आज आपणे पेपर नंबर 7A एनी अंदर चेप्टर नंबर 1 रिलेशन जे आपणे ऑलरेडी स्टडी करी चूक्या छे, आ लेक्चर में आपणे ते चेप्टर 1 रिलेशन नु रिविजन करवानुं छे। एना पछीना लेक्चर में आपणे चेप्टर नंबर 2 जे छे लेटाइस ए आपणे स्टार्ट करीशुं। तो आपणुं जे चेप्टर नंबर 2 छे लेटाइस ए आपणुं चेप्टर 1 जे जग्याए पूरुं थयुं छे त्यांथी ना स्टार्ट थवानुं छे। एटला माटे चेप्टर नंबर 1 ની અંદર જે કાંઈ ડેફિનેશન છે એ વ્યવસ્થિત સમજેલા હશો તો જ તમને ચેપ્ટર નંબર 2 આપણું જે લેટેસ્ટ છે એ તમને વ્યવસ્થિત સમજાશે। તો આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 આપણે જે રિલેશન સ્ટડી કરી ચૂક્યા છીએ એનું રિવિઝન કરીશું। તો આપણે આપણું ચેપ્ટર રિલેશન એ કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સની ડેફિનેશનથી સ્ટાર્ટ કર્યું હતું। તો કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ કેવીથી ડિફાઈન કરવામાં આવે છે મિત્રો, અહીંયા ખાલી જે ડેફિનેશન છે એ શોર્ટમાં લખેલી છે। ઓલરેડી આખી આખી ડેફિનેશન તમને વ્યવસ્થિત આપણે જે લેક્ચર રિલેશનના જોતા હતા ત્યારે ઓલરેડી એક્સપ્લેન કરેલી છે। અહીંયા રિકોલ કરવા માટે બધી જ ડેફિનેશન શોર્ટમાં લખેલી છે। તો આપણી પહેલી ડેફિનેશન હતી કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ, અને એ સમયે દરેક વિડીયો થ્રુઆઉટ ઇંગ્લિશમાં એક્સપ્લેન કરેલ હતો, એટલા માટે જો કોઈ તમારા ડાઉટ હશે તો આ રિકોલમાં તમારે એ ડાઉટ ક્લિયર થઈ જશે। આપણી પહેલી ડેફિનેશન છે કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ। તો કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ કેવીથી ડિફાઈન કરવામાં આવે છે, આપણી પાસે બે નાનામટી સેટ હોય એ અને બી, તો એને કાર્તેજિયન પ્રોડક્ટ આ રીતે ડિફાઈન કરવામાં આવે છે। તો કાર્તેજિયન પ્રોડક્ટ એક સેટ જ છે, પણ એ સેટની અંદર કોણ આવેલું છે, પેર આવેલી છે। તો કેવી પેર આવેલી છે, એ બી, કે જેનો પહેલો એલિમેન્ટ સેટ આપણો જે સેટ એ હશે એમાંથી હશે, અને બી એલિમેન્ટ મીન્સ જે બીજો એલિમેન્ટ હશે એ સેટ બીનો મેમ્બર હશે। તો કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ આ રીતે ડિપેન્ડ કરવામાં આવે છે, એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સેટ કન્ટેઇન ધી પેર એ બી હુઝ ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ બિલોંગ્સ ટુ સેટ એ એન્ડ સેકન્ડ એલિમેન્ટ બિલોંગ ટુ સેટ બી। એક્ઝામ્પલ દ્વારા સમજી, તો આપણી પાસે બે સેટ કન્સિડર કરી, એ ઇઝ ઇક્વલ ટુ કન્સિડર 1 2, અને બી ઇઝ ઇક્વલ ટુ કન્સિડર સેટ 3 4। તો આ બે સેટ આપણા નન એમ્પ્ટી સેટ છે, એનો કાર્તેજિયન પ્રોડક્ટ હવે આપણે ડિફાઈન કરીએ તો કઈ રીતે થશે, એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ, તો કઈ રીતે આવેલું છે, સેટની અંદર પેર એ બી આવેલી છે, જેનો પહેલો એલિમેન્ટ સેટ એમાંથી આવે છે અને બીજો એલિમેન્ટ સેટ બીમાંથી આવે છે। તો આપણે સેટ એમાંથી પહેલો એલિમેન્ટ લેશું 1, એની મેક્સિમમ પોસિબલ પેર સેટ બીના જે એલિમેન્ટ છે એની સાથે બનાવશું। તો પહેલી પેર બનશે 1 3, બીજી પેર બનશે 1 4, એ જ રીતે સેટ એની અંદરથી આપણો બીજો એલિમેન્ટ લેશું બી, અને એની મેક્સિમમ પોસિબલ પેર જે સેટ બીના એલિમેન્ટ છે એની સાથે બનાવીશું, તો પેર કઈ બનશે 2 3 અને 2 4। આપણા સેટની અંદર ટોટલ કેટલી પેર આવેલી છે, 4 પેર આવેલી છે, તો એ ટોટલ કેટલી પેર હશે કેવી રીતે ખબર પડશે, આપણે જાણીએ છીએ સેટ એની અંદર એમ એલિમેન્ટ હોય અને સેટ એની અંદર એન એલિમેન્ટ હોય, તો કાર્તેજિયન પ્રોડક્ટ એ ક્રોસ બીની અંદર ટોટલ કેટલી પેર હશે, એમ ઇન્ટુ એન, જેમ કે આપણા સેટ એની અંદર બે એલિમેન્ટ આવેલા છે અને સેટ બીની અંદર પણ બે એલિમેન્ટ આવેલા છે, તો ટોટલ પેર કેટલી હશે, 2 ઇન્ટુ 2 4, તો આપણા કાર્તેજિયન પ્રોડક્ટની અંદર ટોટલ 4 પેર હશે। તો આપણી ડેફિનેશન હતી કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ। એના પછી આપણે ડેફિનેશન જોઈ હતી રિલેશન, તો રિલેશન કાંઈ નથી, જે આપણે કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ બી ડિપેન્ડ કરેલ છે એનો કોઈ પણ સબસેટ હશે તો એને કહેવાશે રિલેશન।
So here we see subset of Cartesian product of A cross B is called the relation. આપણે કાર્તેજિયન પ્રોડક્ટ ઓફ A ક્રોસ B ડિફાઈન કરેલ છે. તો આજે આપણો કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B છે એના જે કોઈ સબસેટ હશે એ બધાને કહેવાશે રિલેશન. ફોર એક્ઝામ્પલ R1 ઇઝ ઇક્વલ ટુ કન્સિડર ધી સેટ 1 3 2 3. તો આપણો R1 છે એ કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B નો સબસેટ છે કે નહીં? તો 1 3 એ પણ આપણા કાર્તેજિયન પ્રોડક્ટની અંદર આવેલી છે અને 2 3 એ પણ આપણા કાર્તેજિયન પ્રોડક્ટની અંદર ફેર આવેલી છે. ધેટ મીન્સ આપણો જે સેટ R1 છે એ કોણ છે? A ક્રોસ B નો સબસેટ છે. સબસેટ ઓફ કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B. તો R1 છે એને શું કહેવાશે? રિલેશન કહેવાશે. એ જ રીતે R2, R2ની અંદર ફેર આવેલી છે 2 4. તો R2 છે આપણા જે 2 4 એ પણ કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B નો સબસેટ છે. તો R2 પણ કોણ થશે? રિલેશન થશે. તો R1 અને R2 એ કોણ છે? કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B ના સબસેટ છે. તો ડેફિનેશન પ્રમાણે R1 અને R2 કોણ થશે? રિલેશન. આના સિવાયની પણ આપણને ઘણા બધા રિલેશન મળે છે. તો ટોટલ જે કાંઈ સબસેટ હશે કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B ના એ બધા કોણ થશે? રિલેશન થશે. તો કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B છે તો એનો એક સબસેટ છે એમ્પ્ટી સેટ, જે એટલે કે ખાલી ગણ. તો ખાલી ગણ પણ કોણ છે? કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B નો સબસેટ છે. ધેટ મીન્સ આપણે જે એમ્પ્ટી સેટ છે એ પણ કોણ થશે? રિલેશન થશે. એ જ રીતે સેટ પોતે જ પોતાનો સબસેટ છે એ આપણે જાણી છીએ. તો કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B એ પોતે જ પોતાનો સબસેટ છે. તો ડેફિનેશન પ્રમાણે કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ B એ પણ કોણ થશે? રિલેશન થશે. તો આ બધા રિલેશનના ઉદાહરણ છે. એના પછી આપણે મિત્રો જોયું હતું ટાઈપ્સ ઓફ ધી રિલેશન. તો આપણી પાસે બે ટાઈપ્સના રિલેશન છે, આઇડેન્ટિટી રિલેશન અને બીજો આપણો રિલેશન હતો ઇન્વર્સ રિલેશન. તો પહેલાં આપણે ડિસ્કશન કરી લઈએ આઇડેન્ટિટી રિલેશન. તો આઇડેન્ટિટી રિલેશનની ડેફિનેશન શું કહેવા માગે છે? જે આપણો સબસેટ હશે રિલેશન એ કેવો પ્રકારનો હોવો જોઈએ? જસ્ટ અ સેટ કન્ટેઇન ધી પેર A વેર A બિલોંગ્સ ટુ A. સો અ સબસેટ ઓફ કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ A ઇઝ કોલ આઇડેન્ટિટી રિલેશન ઇફ અવર R કન્ટેઇન ધી પેર A હુઝ A બિલોંગ્સ ટુ A. તો આપણે જે કોઈ કાર્તેજિયન પ્રોડક્ટ હશે એનો સબસેટ આ પ્રકારનો હોવો જોઈએ. તો એ રિલેશનની અંદર ખાલી કઈ પેર આવેલી જોઈએ? A પેર આવેલી હોવી જોઈએ. એના સિવાયની બીજી એકઈ પેર આવેલી હોય નહીં. ફોર એક્ઝામ્પલ એ આપણે કન્સિડર કરી 1 2 3. તો હવે કાર્તેજિયન પ્રોડક્ટનો આપણે જે કરી છીએ એકની સાથે કરી છીએ, સેટ પોતાની સાથે, મીન્સ A ક્રોસ A. તો આપણો જે રિલેશન ડિફાઈન કરેલ છે 1 1 2 2 3 3 એ કોણ છે? કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ A નો સબસેટ છે. હવે જે આ રિલેશન આપણે અહીં ડિફાઈન કરેલ છે 1 1 2 2 3 3 એ આઈડેન્ટિટી રિલેશન છે કે નહીં એ નક્કી કરવું છે. તો ડેફિનેશન શું કહેવા માગે છે? રિલેશનની અંદર માત્ર કઈ પેર આવેલી હોવી જોઈએ? A. એના સિવાયની બીજી કઈ પેર આવેલી હોવી જોઈએ નહીં. તો આપણા રિલેશનની અંદર A પેર કોણ થશે? 1 1 2 2 3 3. આપણા રિલેશનની અંદર પેર 1 1 પણ આવેલી છે, 2 2 પણ આવેલી છે અને 3 3 પણ આવેલી છે. ધેટ મીન્સ આપણો જે રિલેશન છે એ આપણી જે કન્ડિશન છે એ સેટિસ્ફાય કરે છે. મીન્સ આપણો રિલેશન એ કેવો થશે? આઈડેન્ટિટી રિલેશન થશે. હવે ધારો કે આ રિલેશનની અંદર બીજી કોઈ એક પેર આવેલી હોત 1 3. તો આપણો જે રિલેશન છે કાર્તેજિયન પ્રોડક્ટ A ક્રોસ A નો તો સબસેટ થવાનો છે, પણ આઈડેન્ટિટી રિલેશનની જે ડેફિનેશન છે એ સેટિસ્ફાય કરશે નહીં. કારણ કે રિલેશનની અંદર કઈ પેર આવેલી છે? 1 3. મીન્સ આપણા રિલેશનની અંદર A સિવાયની પણ બીજી પેર આવેલી છે. તો ડેફિનેશન પ્રમાણે રિલેશનની અંદર A સિવાયની બીજી એકઈ પેર આવેલી હોવી જોઈએ નહીં. તો આજે હવે આપણું એક્ઝામ્પલ હશે 1 1 2 2 3 3 1 3 એ આઈડેન્ટિટી રિલેશન થશે નહીં. એનું રીઝન એ છે કે આપણે રિલેશનની અંદર બીજી પેર 1 3 આવેલી છે જે A સિવાયની છે. એટલા માટે જો આપણા રિલેશનની અંદર 1 3 પેર આવી જશે તો આ જ એક્ઝામ્પલ હવે આઈડેન્ટિટી રિલેશન થશે નહીં. તો ઇન શોર્ટ આપણા રિલેશનની અંદર પેર A આવેલી હોવી જોઈએ, એના સિવાયની બીજી કઈ પેર આવેલી હોવી જોઈએ નહીં. એવા રિલેશનને કહેવાશે આઈડેન્ટિટી રિલેશન. એના પછી આપણો બીજો પ્રકાર હતો ઇન્વર્સ રિલેશન. તો ઇન્વર્સ રિલેશન કોઈ પણ રિલેશનો કેવી રીતે ડિપેન્ડ કરવામાં આવે છે? તો ઇન્વર્સ રિલેશન આ રીતે ડિપેન્ડ કરવામાં આવે છે, R ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કન્ટેઇન ધી પેર BA વેર AB બિલોંગ્સ ટુ R. મીન્સ કોઈ રિલેશનની અંદર પેર AB આવેલી છે તો એનું ઇન્વર્સ રિલેશન આપણે ડિપેન્ડ કરવા જઈએ તો એ રિલેશનની અંદર જે AB પેર હતી એ ઇન્વર્સ રિલેશનની અંદર કેવી થઈ જશે? BA પેર થઈ જશે. જેમ કે આપણે
આપણો ઇન્વર્સ રિલેશન આપણે ડિફાઈન કરવો છે R1 નું, જે R1 આપણે ડિફાઈન કરેલ છે 1 3 2 3, એનો આપણે ઇન્વર્સ રિલેશન લખવો છે. તો ડેફિનેશન પ્રમાણે કહેવા માંગે છે, જે ABP રિલેશનની અંદર હતી એ ઇન્વર્સની અંદર કેવી થઈ જશે, 2 થઈ જશે. આપણા રિલેશન R1ની અંદર 1 3 પેર હતી, તો એને ઇન્વર્સ રિલેશનમાં એક કેવી થઈ જશે, 3 1 પેર થઈ જશે. એ જ રીતે 2 3 પેર હતી એ ઇન્વર્સ રિલેશનની અંદર કેવી થઈ જશે, 3 2 પેર થઈ જશે. ઇન શોર્ટ R1નો ઇન્વર્સ કોણ થશે, 1 3ના 3 1 થઈ જશે, 2 3ના શું થઈ જશે, 3 2 થઈ જશે. સો R1 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 3 1 3 2. એ જ રીતે આપણો બીજો રિલેશન છે R2, એનો આપણે ઇન્વર્સ રિલેશન ડિફાઈન કરવો છે. તો R2ની અંદર કઈ પેર આવેલી છે, 2 4 આવેલી છે, તો એને ઇન્વર્સ રિલેશનમાં કોણ થઈ જશે, 4 2. તો આપણો બીજો પ્રકાર હતો ઇન્વર્સ રિલેશન. એના પછીની આપણે ખૂબ જ અગત્યની રિલેશનની પ્રોપર્ટીની ચર્ચા કરી હતી, તો એ દરેક પ્રોપર્ટી આપણે વન બાય વન જોતા જશું. તો પહેલી પ્રોપર્ટી હતી આપણી, એ રિફ્લેક્સિવ રિલેશન હતી. તો રિફ્લેક્સિવ રિલેશન આપણે કેને કીધું હતું, એવરી એક્સ બિલોંગ્સ ટુ અ રિલેશન આર ઓન સેટ એ ઇઝ સેડ ટુ બી રિફ્લેક્સિવ ઇફ એવરી એક્સ બિલોંગ્સ ટુ એ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર. તો રિફ્લેક્સિવ રિલેશન આપણે કેને કીધું હતું, તો સેટ એના દરેક એલિમેન્ટ માટે રિલેશનની અંદર એક્સ એક્સ પેર આવેલી હોવી જોઈએ. એક્ઝામ્પલ થ્રુ સમજી, જેમ કે આપણે સેટ એ કન્સિડર કરી લઈએ 1 2 3, એનો આપણે એક રિલેશન R1 ડિફાઈન કરેલ છે. હવે જે R1 હશે એ કોણ હશે, કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ હશે. પહેલાં તો જે આપણો રિલેશન હશે, આપણો જે સેટ હશે એ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ હોવો જોઈએ. હવે આપણે જે રિલેશન ડિફાઈન કરેલ છે R1 એ રિફ્લેક્સિવ છે કે નહીં એ આપણે નક્કી કરવું છે. તો ડેફિનેશન શું કહેવા માગે છે, એવરી એક્સ બિલોંગ્સ ટુ એ રિલેશનની અંદર એક્સ એક્સ પેર આવેલી હોવી જોઈએ. તો આપણો સેટ એ છે 1 2 3, તો આપણો એક્સ કોણ થશે, 1 2 3. તો રિલેશનની અંદર 1 1 પેર આવેલી હોવી જોઈએ, 2 2 પેર આવેલી હોવી જોઈએ, અને 3 3 પેર પણ રિલેશનની અંદર આવેલી હોવી જોઈએ. તો એવો કોઈ રિલેશન હોય તેવા રિલેશનને કહેશું આપણે રિફ્લેક્સિવ રિલેશન. તો આપણે એક રિલેશન ડિફાઈન કરેલ છે R1 ઇઝ ઇક્વલ ટુ 1 1 1 2 2 2 3 3. હવે જે R1 છે એ રિફ્લેક્સિવ રિલેશન છે કે નહીં આપણે નક્કી કરવું છે. તો રિલેશનની અંદર કઈ કઈ પેર આવેલી હોવી જોઈએ, 1 1 પેર આવેલી હોવી જોઈએ. તો આપણા રિલેશનની અંદર 1 1 પેર આવેલી છે, 2 2 પેર આવેલી હોવી જોઈએ, તો 2 2 પેર પણ આપણા રિલેશનની અંદર બિલોંગ કરે છે. 3 3 પેર આપણા રિલેશનની અંદર હોવી જોઈએ, તો આપણા રિલેશનની અંદર 3 3 પેર પણ બિલોંગ્સ કરે છે. ધેટ મીન્સ આપણો જે R1 છે એ રિફ્લેક્સિવની જે આપણી કન્ડિશન છે એ સારી રીતે સેટિસ્ફાય કરે છે. મીન્સ આપણો જે R1 છે એ કોણ થઈ જશે, રિફ્લેક્સિવ રિલેશન થઈ જશે. હવે પ્રશ્ન એ થાય કે સર આપણા રિલેશનની અંદર બીજી પેર પણ આવેલી છે 1 2, એનું શું? તો આપણા રિલેશનની અંદર બીજી કોઈ પણ પેર આવેલી હોય એક્સ એક્સ સિવાયની એનું આપણે કાંઈ કામ છે નહીં. આપણા રિલેશનની અંદર 1 1 પેર આવેલી હોવી જોઈએ, 2 2 પેર આવેલી હોવી જોઈએ, અને 3 3 પેર પણ આપણા રિલેશનની અંદર બિલોંગ કરતી હોવી જોઈએ. બીજી ભલે વધારાની પેર હોય એનું આપણે કાંઈ કામ છે નહીં. આપણા રિલેશનની અંદર 1 2 પેર આવેલી છે તો એનું આપણે કાંઈ કામ છે નહીં. આપણા રિલેશનની અંદર આપણે એ ચેક કરવાનું છે 1 1 પેર છે, 2 2 પેર છે, 3 3 પેર છે. જો એ આપણા રિલેશનની અંદર બિલોંગ કરતી હોય તો આપણા રિલેશનને કહેવાશે રિફ્લેક્સિવ રિલેશન. એના સિવાયની વધારાની પેર આવેલી હોય તેનું આપણે કાંઈ કામ છે નહીં. જેમ કે રિલેશનની અંદર બીજી 2 3 પેર આવેલી હોય, 1 3 પેર આવેલી હોય, એ ભલે રહે. આપણી રિલેશનની અંદર આ જે આપણી પેર છે 1 1 2 2 3 3 એ હોવી જોઈએ. જો એ રિલેશનની અંદર હોય તો આપણું રિલેશન થઈ જશે રિફ્લેક્સિવ રિલેશન. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, R2 આપણે કન્સિડર કરી રહ્યા છીએ 1 1 2 2 3 2. તો હવે R2 જે રિફ્લેક્સિવ છે કે નહીં આપણે નક્કી કરવું છે. તો રિલેશનની અંદર કઈ કઈ પેર આવેલી હોવી જોઈએ, 1 1 2 2 અને 3 3, એ જ આપણે જોવાનું છે. તો આપણા રિલેશનની અંદર પેર 1 1 આવેલી છે, હા, તો કે આપણા રિલેશનની અંદર 1 1 પેર બિલોંગ કરે છે. રિલેશનની અંદર 2 2 પેર પણ બિલોંગ કરે છે. હવે રિફ્લેક્સિવ થવા માટે કઈ પેર હોવી જોઈએ, 3 3 પેર પણ આપણા રિલેશનની અંદર હોવી જોઈએ. તો આપણા રિલેશનની અંદર 3 3 પેર આવેલી છે નહીં. ધેટ મીન્સ આપણો રિલેશન R2 એ રિફ્લેક્સિવ રિલેશન છે નહીં, કારણ કે રિલેશનની અંદર 3 3 પેર આવેલી છે નહીં. આ રિલેશનની અંદર 3 2 પેર આવેલી છે પણ એનું આપણે કાંઈ કામ છે નહીં. જો આપણા રિલેશનની અંદર 3 3 પેર પણ બિલોંગ કરતી હોત તો આપણો R2 એ પણ કોણ થઈ જાય, રિફ્લેક્સિવ રિલેશન. અત્યારે R2ની અંદર 3 3 પેર આવેલી છે નહીં, મીન્સ R2 એ રિફ્લેક્સિવ રિલેશન થશે નહીં. તો R1 એ રિફ્લેક્સિવ રિલેશનનું ઉદાહરણ છે અને R2 જે આપણે છે એ રિફ્લેક્સિવ નથી એનું ઉદાહરણ છે.
તો એના પછીની આપણી અને બીજી વસ્તુ એ કે આપણે જે આઈડેન્ટિટી રિલેશન અને રિફ્લેક્સિવ રિલેશન જોયું એ વચ્ચે ડિફરન્સ શું છે? બંનેની કન્ડિશન તો સેમ જ લાગે છે, તો બંને વચ્ચે ડિફરન્સ એ છે કે રિફ્લેક્સિવ રિલેશનની અંદર બીજી વધારાની પેર અલાઉડ કરવાની પરમિશન છે, મીન્સ બીજી કોઈ પેર આવેલી હોય તો ચાલશે, પણ જ્યારે આઈડેન્ટિટી રિલેશનની અંદર બીજી કઈ પેર આવેલી હોવી જોઈએ નહીં. ખાલી રિલેશનની અંદર 1-1, 2-2 અને 3-3 પેર હોવી જોઈએ, એના સિવાયની બીજી કોઈ પણ પેર હોવી જોઈએ નહીં. જ્યારે રિફ્લેક્સિવ રિલેશનની અંદર બીજી કોઈ પણ પેર રિલેશનની અંદર બિલોંગ કરતી હશે તો એની યારે આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ધેટ મીન્સ કોઈ આઈડેન્ટિટી રિલેશન હશે, આઈડેન્ટિટી રિલેશન હશે તો હંમેશા એ કોણ થશે? રિફ્લેક્સિવ રિલેશન થશે. પણ દરેક રિફ્લેક્સિવ રિલેશન આઈડેન્ટિટી રિલેશન થશે એ જરૂરી છે નહીં. અહીંયા જે આપણું આર ડિફાઈન કરેલ છે 1-1, 2-2, 3-3 એ રિફ્લેક્સિવની ડેફિનેશન છે, રિસ્પેક્ટ કરે છે, મીન્સ આ જે રિલેશન છે એ રિફ્લેક્સિવ છે જ, રિફ્લેક્સિવ છે જ. પણ હવે આપણે જોઈએ R1 છે એ રિફ્લેક્સિવ છે, પણ આઈડેન્ટિટી ડેફિનેશન, આઈડેન્ટિટી આપણી કન્ડિશન છે એની ડેફિનેશન સેટિસ્ફાય કરતો નથી. મીન્સ R1 છે રિફ્લેક્સિવ છે, પણ આઈડેન્ટિટી રિલેશન છે નહીં. મીન્સ એવરી આઈડેન્ટિટી રિલેશન ઇઝ રિફ્લેક્સિવ બટ કન્વર્ટ ઇઝ નોટ ટ્રુ. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ સ્ટેટમેન્ટ. મિત્રો, એના પછીનો આપણો જે પ્રોપર્ટી હતી એ છે ઇ રિફ્લેક્સિવ રિલેશન. તો રિફ્લેક્સિવનું ઊંધું, ઇ રિફ્લેક્સિવ મીન્સ રિલેશનની રિફ્લેક્સિવની અંદર આપણે જોયું એ પેર આવેલી હોવી જોઈએ. જ્યારે એ રિફ્લેક્સિવ રિલેશનની અંદર એ પેર બિલોંગ કરતી હોવી જોઈએ નહીં. આ રિલેશન આર ઓન સેટ એ ઇઝ સેટ ટુ બી ઇ રિફ્લેક્સિવ ઇફ અવર રિલેશન ડઝ નોટ કન્ટેન ધી પેર એક્સ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. ફોર એક્ઝામ્પલ, આપણે સેટ એ 1-2-3 કન્સિડર કરી લઈએ, એનો જ આપણે કોઈ સબસેટ કન્સિડર કરી લઈએ, જેમ કે R3 આપણે કન્સિડર કરી રહ્યા છીએ. તો R3 અંદર કોણ આવેલું છે? 1-2, 1-3, 2-3. તો R3 છે એ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ છે, મીન્સ રિલેશન છે. હવે એ રિલેશન ઇ રિફ્લેક્સિવ છે કે નહીં આપણે નક્કી કરવું છે. તો ડેફિનેશન શું કહેવા માગે છે? રિલેશનની અંદર XX પેર આવેલી હોવી જોઈએ નહીં. તો આપણી XX પેર કોણ થાય? 1-1, 2-2 અને 3-3 થાય, એ પેર રિલેશનની અંદર બિલોંગ કરતી હોવી જોઈએ નહીં. આપણે રિલેશનની અંદર ક્યાંય 1-1 નો દેખાવો જોઈએ, 2-2 નો દેખાવો જોઈએ અને 3-3 દેખાવો જોઈએ નહીં. તો આપણો રિલેશન કેવો થઈ જશે? એ રિફ્લેક્સિવ રિલેશન થઈ જશે. આપણે R3 રિલેશન કન્સિડર કર્યો છે 1-2, 1-3, 2-3. તો આ રિલેશનની અંદર 1-1 પેર નથી આવેલી, 2-2 પેર નથી આવેલી અને 3-3 પેર પણ આવેલી છે નહીં. ધેટ મીન્સ આપણો જે R3 છે એ કેવો થઈ જશે? એ રિફ્લેક્સિવ રિલેશન થઈ જશે. એ જ રીતે આપણે R4 જોઈએ, તો R4માં આપણે પેર લીધી છે 1-1, 1-2 અને 1-3. તો R4 છે એ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ છે, ધેટ મીન્સ એ રિલેશન છે. હવે આપણે નક્કી કરવું છે એ ઇરિફ્લેક્સિવ છે કે નહીં. તો રિલેશન અંદર 1-1 પેર અથવા 2-2 પેર અથવા તો 3-3 પેર દેખાવી જોઈએ નહીં. જો એ પેર તમને દેખાય તો તમારો રિલેશન કેવો થઈ જશે? નોન રિફ્લેક્સિવ, મીન્સ એ ઇરિફ્લેક્સિવ હશે નહીં. તો R4 છે એમાં પેર 1-1 આવેલી છે, તો શરૂઆતથી જ આપણી પેર 1-1 બિલોંગ કરે છે. તો અહીંયાથી જ આપણી કન્ડિશન જે આપણી છે એ ખોટી પડી જાય છે. રિલેશનની અંદર 1-1 પેર હોવી જોઈએ નહીં, અને આપણે રિલેશનની અંદર 1-1 પેર બિલોંગ કરે છે. ધેટ મીન્સ R4 એ ઇરિફ્લેક્સિવ રિલેશન છે નહીં. રિલેશનની અંદર 1-2, 1-3 પેર આવેલી છે, પણ રિલેશનની અંદર 1-1 પેર પણ બિલોંગ કરે છે. તો આ જ આપણી કન્ડિશન જે ઇરિફ્લેક્સિવ જે ખોટી પડી જાય છે. ધેટ મીન્સ R4 છે એ રિફ્લેક્સિવ મીન્સ ઇરિફ્લેક્સિવનું ઉદાહરણ છે નહીં. તો R3 એ ઇરિફ્લેક્સિવ રિલેશન થશે, જ્યારે R4 એ ઇરિફ્લેક્સિવ રિલેશન થશે નહીં. મિત્રો, એના પછીની અગત્યની આપણી પ્રોપર્ટી હતી એ છે સિમેટ્રિક રિલેશન. તો સિમેટ્રિક રિલેશન આપણે કેને કીધું હતું? રિલેશનની અંદર AB પેર આવેલી હોય તો રિલેશનની અંદર ફરજિયાત BA પેર પણ બિલોંગ કરતી હોવી જોઈએ. અ રિલેશન આર ઓન સેટ એ ઇઝ સેટ ટુ બી સિમેટ્રિક રિલેશન ઇફ એવરી AB બિલોંગ્સ ટુ આર અવર સેટ કન્ટેન ધી પેર AB ધેન અવર રિલેશન શુડ બી કન્ટેન ધી પેર BA. મીન્સ આપણા રિલેશનની અંદર જો AB પેર આવેલી હોય તો ફરજિયાત રિલેશનની અંદર BA પેર બિલોંગ કરતી હોવી જોઈએ. ઉદાહરણ લઈ જેનાથી તમને વધારે સમજાશે. સેટ એ કન્સિડર કરી લઈએ આપણે 1-2-3. હવે આપણે બે રિલેશન લીધા છે R5 અને R6. આપણે નક્કી કરવું છે R5 અને R6 એ સિમેટ્રિક રિલેશન છે કે નહીં. તો પહેલાં તો આપણા જે સેટ છે રિલેશન હોવા જોઈએ, મીન્સ
R5 છે એ કાર્ટેશિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ થશે કારણ કે આપણે રિલેશન અંદર કઈ પેર આવેલી છે 1 2 2 1 1 3 3 1 1 1 તો આ બધી જ પેર એ કેમાંથી બિલોંગ કરે છે કાર્ટેશિયન પ્રોડક્ટ એક્રોસ એ માંથી ધેટ મીન્સ R5 એ કોણ છે કાર્ટેશિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ છે મીન્સ R5 કોણ થઈ ગયું રિલેશન થઈ ગયું હવે આપણે નક્કી કરવું છે કે જે R5 છે એ સિમેટ્રિક રિલેશન છે કે નહીં તો ડેફિનેશન એવું કહેવા માંગે છે રિલેશન અંદર AB પેર આવેલી હોય તો રિલેશન અંદર પેર BA પણ બિલોંગ કરતી હોવી જોઈએ તો આપણે દરેક પેર માટે ચેક કરશું તો આપણી પહેલી પેર છે 1 2 AB તો BA કોણ થાય 2 1 થાય તો આપણે રિલેશન અંદર ફરજિયાત 2 1 હોવા જોઈએ તો આપણા રિલેશન અંદર 1 2 છે તો એના BA કોણ થશે 2 1 આપણા રિલેશન અંદર 2 1 પણ બિલોંગ્સ કરે છે એ રીતેના પછીની પેર જોઈએ 1 3 તો રિલેશન અંદર કોણ હોવું જોઈએ 3 1 પણ હોવા જોઈએ તો આપણા રિલેશન અંદર 3 1 પણ બિલોંગ કરે છે છેલ્લી આપણી પેર છે 1 1 એને આપણે AB અને કમ્પેર કરાવી તો AB કોણ થશે 1 1 અને BA પણ કોણ થશે 1 1 થશે આપણે સેટનું નોટેશન આપણને ખબર છે એકને એક એલિમેન્ટ સેટની અંદર આપણે બે વખત લખતા નથી જેમ કે આપણે 1 1 નથી લખતા ખાલી હું લખી છી 1 જ લખી છી એનો મતલબ આપણા સેટની અંદર ઓલરેડી આવેલો જ છે એટલા માટે આપણે પેર AB 1 1 છે તો BA પેર પણ કોણ થશે 1 1 થશે એ પણ આપણા સેટની અંદર ઓલરેડી છે દેટ મીન્સ આપણો જે સેટ R5 છે એ આપણે સિમેટ્રિકની જે ડેફિનેશન છે કન્ડિશન છે એ સારી રીતે સેટિસ્ફાય કરે છે મીન્સ R5 કોણ થશે સિમેટ્રિક રિલેશન થશે ના વી ચેક ફોર R6 હવે આપણે નક્કી કરીશું R6 એ સિમેટ્રિક છે કે નહીં તો R6 ને આપણે શરૂઆત કરી તો પહેલી પેર છે 1 2 તો રિલેશનની અંદર 2 1 પેર ફરજિયાત હોવા જોઈએ તો આપણે ગોતીયામાં રિલેશનની અંદર કે 2 1 પેર છે તો આપણા રિલેશનની અંદર કે 2 1 પેર દેખાતી નથી તો અહીં જ આપણી કન્ડિશન ખોટી પડી જાય છે મીન્સ આગળની જે પેર છે એના માટે ચેક કરવાની જરૂર છે નહીં તમારા સેટની અંદર એક પણ પેર જે આપણી કન્ડિશન સેટિસ્ફાય કરતી ન હોય તો આગળની જે પેર છે એના માટે કન્ડિશન સેટિસ્ફાય ચેક કરવાની જરૂર છે નહીં તો R6 છે એમાં 1 2 આવેલા છે પણ 2 1 આવેલા છે ને ધેટ મીન્સ આપણી જે સિમેટ્રિક કન્ડિશન છે એ R6 સેટિસ્ફાય કરતું નથી મીન્સ R6 એ સિમેટ્રિક રિલેશન થશે નહીં 1 2 આવેલા છે પણ રિલેશન અંદર 2 1 આવેલા છે નહીં મીન્સ R6 એ સિમેટ્રિક રિલેશનનું એક્ઝામ્પલ થશે નહીં મીન્સ R6 ઇઝ નોટ અ સિમેટ્રિક રિલેશન સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ધી સિમેટ્રિક રિલેશન એના પછીનો મિત્ર આપણી પ્રોપર્ટી હતી એઝ સિમેટ્રિક રિલેશન તો એઝ સિમેટ્રિક રિલેશનની ડેફિનેશન શું હતી કે રિલેશનની અંદર AB પેર હોય તો રિલેશનની અંદર BA પેર હોવી જોઈએ નહીં તો એવા રિલેશનને કહેવાશે એઝ સિમેટ્રિક રિલેશન જેમ કે આપણે સેટ A 1 2 3 કન્સિડર કરી લઈએ એનો જ આપણે એક સબસેટ કન્સિડર કરી લઈએ R7 R7 આપણે લીધા છે 1 1 1 2 અને 1 3 અને કન્ડિશન બીજી એ કહેવા માંગે છે એવરી AB બિલોંગ્સ ટુ R રિલેશનની અંદર પેર જો AB બિલોંગ્સ ટુ R આવેલી હોય ધેન અવર રિલેશન શુડ નોટ કન્ટેન ધી પેર BA પણ બાજુમાં એક કન્ડિશન છે ઇમ્પોર્ટન્ટ છે A નોટ ઇક્વલ ટુ B મીન્સ A અને B સરખા ન હોય એના માટે જ આ કન્ડિશન આપણે ચેક કરવાની છે A અને B સરખા હોય તો એના માટે કન્ડિશન આપણે ચેક કરવાની છે નહીં એક્ઝામ્પલ લઈ જેનાથી તમને વધારે સમજાશે R7 છે એ એસિમેટ્રિક રિલેશન થશે કે નહીં આપણે નક્કી કરવું છે તો પહેલાં તો એ રિલેશન હોવો જોઈએ તો R7 છે કાર્ટેશિયન પ્રોડક્ટ એક્રોસ એનો સબસેટ છે મીન્સ R7 રિલેશન છે હવે એ રિલેશનને આપણે કેવો ચેક કરવાનું છે એસિમેટ્રિક રિલેશન છે કે નહીં તો ડેફિનેશન એવો કહેવા માગે છે રિલેશન અંદર પેર AB આવેલી હોય તો BA હોવી જોઈએ નહીં તો આપણે દરેક પેર માટે ચેક કરીશું તો રિલેશન R7 ની અંદર પહેલી પેર છે 1 1 મીન્સ AB હવે અહીંયા જો A ઇઝ ઇક્વલ ટુ B આપણા A અને B કેવા છે સરખા છે તો એના માટે તમારે કન્ડિશન ચેક કરવાનું નથી કારણ કે હું લખ્યું છે A નોટ ઇક્વલ ટુ B આપણે જે કન્ડિશન ચેક કરવાની છે એ A નોટ ઇક્વલ ટુ B માટે ચેક કરવાની છે આપણા રિલેશન અંદર પહેલી પેર છે 1 1 મીન્સ A ઇઝ ઇક્વલ ટુ B છે તો એના માટે કન્ડિશન ચેક કરવાની જરૂર નથી એ પેરને છોડી દો અને આગળ વધી જાઓ તો હવે આગળ આપણે વધી તો આપણા રિલેશન અંદર બીજી કઈ પેર આવે છે 1 2 મીન્સ AB હવે અહીંયા જુઓ A નોટ ઇક્વલ ટુ B છે તો આ કન્ડિશન સાચી પડતી હોવી જોઈએ AB બિલોંગ્સ ટુ R તો BA હોવા જોઈએ નહીં
તો આપણે એ બી કોણ છે 1 2 તો બી એ કોણ થશે 2 1 તો આપણે એ જોઈ આપણે રિલેશન અંદર કે 2 1 આવેલા છે રિલેશન અંદર કે 2 1 આવેલા છે નહીં મીન્સ આપણી જે 1 2 પેર છે એ આપણી કન્ડિશન સેટિસ્ફાય કરે છે એના પછીની આપણી પેર છે 1 3 અને આ કન્ડિશન દરેક પેર માટે આપણે ચેક કરવાની છે એવું નથી કે એક પેર માટે આપણે કન્ડિશન સાચી પડી ગઈ એટલે આપણો રિલેશન એસિમેટ્રિક થઈ ગયો દરેક પેર માટે કન્ડિશન ચેક કરવાની જેમ દરેક પેર માટે કન્ડિશન સાચી પડતી હોવી જોઈએ ત્યારે જ આપણે કહી શકશું કે આપણો રિલેશન એસિમેટ્રિક રિલેશન થશે હા જો કોઈ કન્ડિ એક પેર માટે આપણી કન્ડિશન ખોટી પડી જતી હોય તો બાકીની પેર માટે કરવાની જરૂર છે નહીં આપણી છેલ્લી પેર છે 1 3 તો એ બી કોણ છે 1 3 તો રિલેશન અંદર બી એ મીન્સ 3 1 આવેલો હોવો જોઈએ નહીં તો આપણે રિલેશન અંદર ક્યાંય પણ 3 1 આવેલા છે નહીં ધેટ મીન્સ આર 7 છે એ આપણી એસિમેટ્રિક રિલેશનની કન્ડિશન સારી રીતે સેટિસ્ફાય કરે છે મીન્સ આર 7 કોણ થશે એસિમેટ્રિક રિલેશન થશે મીન્સ રિલેશન અંદર એ બી પેર છે પણ બી આવેલી છે નહીં એ રીતે આર 8 આપણી જે રિલેશન છે એના માટે નક્કી કરી તો આર 8 આપણો જે રિલેશન ડિફાઇન કરેલો છે એની અંદર પેર આવેલી છે 1 2 2 1 અને 3 3 તો પહેલી પેરથી આપણે શરૂઆત કરી તો આપણી ફર્સ્ટ પેર છે એ બી મીન્સ 1 2 તો 2 1 કોણ છે બી એ મીન્સ 2 1 તો રિલેશન અંદર 2 1 આવેલો હોવો જોઈએ નહીં તો બીજી જ પેર આપણી 2 1 બિલોંગ કરે છે મીન્સ એ બી અને બી આવેલા છે તો અહીંયા તો આપણી કન્ડિશન ખોટી પડે છે એસિમેટ્રિક રિલેશન એવું કહેવા માગે છે એ બી હોય તો બી હોવો જોઈએ નહીં પણ અહીંયા છે એ બી પણ છે અને બી એ પણ આવેલા છે ધેટ મીન્સ આપણું આર 8 રિલેશન છે એ એસિમેટ્રિક રિલેશન થશે નહીં કારણ કે રિલેશન અંદર એ બી પણ પેર છે અને બી એ પણ બિલોંગ કરે છે જે આપણી કન્ડિશન સેટિસ્ફાય થતી નથી અથવા કન્ડિશન સેટિસ્ફાય કરતી નથી મીન્સ આર 8 એ એસિમેટ્રિક રિલેશન થશે નહીં તો આર 7 એ એસિમેટ્રિક રિલેશન છે અને આર 8 એ એસિમેટ્રિક રિલેશન નથી એના પછીની ખૂબ જ અગત્યની પ્રોપર્ટી હતી આપણી ટ્રાન્ઝિટિવ રિલેશન તો ટ્રાન્ઝિટિવ રિલેશન આપણે કેને કીધું હતું ફોર એવરી એ બી સી બિલોંગ ટુ સેટ એ રિલેશનની અંદર પેર એ બી આવેલી હોય અને રિલેશનની અંદર પેર બી સી પણ આવેલી હોય તો રિલેશનની અંદર ફરજિયાત કઈ પેર બિલોંગ કરતી હોવી જોઈએ એ સી જો કોઈ રિલેશન આ કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય તો આ રિલેશનને આપણે શું કહીશું ટ્રાન્ઝિટિવ રિલેશન એક્ઝામ્પલ લઈ જેનાથી તમને વધારે સમજાશે એક આપણે સેટ કન્સિડર કર્યો છે એ 1 2 3 આપણે બે રિલેશન આપણે લેશું આર 9 અને આર 10 હવે આપણે અહીં નક્કી કરવાનું છે આર 9 અને આર 10 એ ટ્રાન્ઝિટિવ રિલેશન છે કે નહીં તો આર 9ની આપણે શરૂઆત કરી તો આર 9ની અંદર રિલેશન આવેલા છે પેર આવેલી છે 1 1 1 2 અને 1 3 તો ડેફિનેશન હું કહેવા માગે છે જો રિલેશનની અંદર પેર એ બી હોય અને બી સી હોય તો અને તો ફરજિયાત રિલેશનની અંદર એસી હોવા જોઈએ જો તમારા રિલેશનની અંદર ખાલી એ બી પેર હોય બી સી ન હોય તો એના માટે કન્ડિશન ચેક કરવાની નથી એ પેરને છોડી દેવાની અને આગળની પેર માટે આપણે કન્ડિશન ચેક કરીશું તો આપણી પહેલી પેર છે 1 1 મીન્સ એ બી હવે આપણે જોશું આપણા રિલેશન અંદર ક્યાંય બી સી પેર આવેલી છે મીન્સ બી થી શરૂઆત થતી કોઈ પેર છે તો બી આપણો કોણ છે 1 છે તો આપણે જોશું અહીં બે પેર બી થી સ્ટાર્ટ થાય 1 2 અને 1 3 તો બંને આપણી જે પેર છે એના માટે આપણે કન્ડિશન ચેક કરશું બી સી એ બી બી સી તો આપણે એસી કોણ મીન્સ આપણા રિલેશનની અંદર પેર એ બી પણ આવેલી છે અને બી સી પણ છે હવે રિલેશનની અંદર ફરજિયાત એસી પેર હોવી જોઈએ તો આપણે એસી કોણ થશે એ એસી મીન્સ 1 2 આપણે રિલેશનની અંદર ઓલરેડી આવેલા છે 1 2 આપણે સેટ થિયરી નોટેશન પ્રમાણે એકને એક એલિમેન્ટ બીજી વાર લખતા નથી તો આપણા રિલેશનની અંદર 1 2 પેર આવેલી જ છે પણ આપણે એને એક વખત લખેલી છે મીન્સ એ બી બી સી તો આપણે એસી કોણ થઈ 1 2 અને રિલેશનની અંદર એ 1 2 આવેલા છે મીન્સ આપણી જે કન્ડિશન છે ટ્રાન્ઝિટિવની એ સેટિસ્ફાય કરે છે એ જ રીતે આપણે દરેક પેર માટે આપણી કન્ડિશન ચેક કરવાની છે તો એના માટે આપણી કન્ડિશન સાચી પડી ગઈ હવે આગળ વધશું હજી એક આપણી પેર બાકી હતી એ હતી 1 3 એ બી બી સી આપણી જે 1 3 પેર છે એ પણ આપણી કન્ડિશન સેટિસ્ફાય કરે છે એ બી બી સી આપણે એસી કોણ થશે 1 3 તો એ પણ આપણા રિલેશનની અંદર બિલોંગ કરે છે મીન્સ
A B B C तो relation अंदर AC आवेला छे A B B C तो relation अंदर AC पण आवेला छे तो आज आपणे R9 छे કે આપણે પહેલી પેર હતી 1 1 એના માટે આપણે કન્ડિશન ચેક કરી છે હજી આપણે કહી શકશું નહીં કે આપણો રિલેશન ટ્રાન્ઝિટિવ છે કે નહીં કારણ કે અહીં આપણે જે એક જ પેર માટે આપણે કન્ડિશન ચેક કરી છે અહીં આપણે બધી જ કન્ડિશન માટે કન્ડિશન ચેક કરીશું આપણી બીજી પેર છે 1 2 1 2 હવે આના માટે આપણે કન્ડિશન ચેક કરીએ ए बी એટલે આપણે લખીશું 1 2 1 2 એને આપણે રિડ્યુસ કરે છે એ બી હવે જોશું રિલેશન અંદર બી થી સ્ટાર્ટ થતી કઈ પેર છે મીન્સ 2 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે તો કે 2 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે અને મીન્સ આપણી સિંગલ પેર છે ખાલી એ બી આવેલા છે પણ બી સી છે નહીં તો એવી પેરને આપણે છોડી દેવાની છે એનો મતલબ બે નથી કે આપણી કન્ડિશન ખોટી પડે છે કન્ડિશન હું કહેવા માંગે છે એ બી હોવો જોઈએ બી સી હોવો જોઈએ ત્યારે રિલેશન અંદર એ સી હોવા જોઈએ જો ખાલી એ બી હોય તો એ આ પેરને આપણે છોડી દેશું તો અહીંયા 1 2 છે ખાલી સિંગલ એ બી પેર છે તો એના માટે આપણે કન્ડિશન ચેક કરવાની છે નહીં હવે આગળ વધી તો પેર 1 3 છે તો એમને આપણે કમ્પેર કરાવી એ બી તો 3 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે તો 3 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે નહીં મીન્સ 1 3 પણ કેવા છે સિંગલ પેર છે તો 1 2 અને 1 3 એ સિંગલ પેર છે મીન્સ એ બી છે પણ બી સી આવેલા છે નહીં તો એના માટે આપણે કન્ડિશન ચેક કરીશું નહીં તો આપણી એક પેર મળી 1 1 જેમાં આપણી કન્ડિશન સાચી પડે છે મીન્સ એ બી પણ આવેલા છે બી સી પણ આવેલા છે તો આપણે રિલેશન અંદર એ સી પણ પેર આવેલી છે મીન્સ આપણો જે આર નાઇન રિલેશન એ કેવો છે ટ્રાન્ઝિટિવ રિલેશન થશે એના પછીનું આપણું ઉદાહરણ છે આર ટેન તો આર ટેનમાં પણ આપણે દરેક પેર માટે કન્ડિશન ચેક કરીશું 1 2 હવે 2 થી સ્ટાર્ટ થતી કઈ પેર છે આ છે 2 3 1 2 2 3 તો આપણે એસી કોણ થશે 1 3 તો રિલેશન અંદર એસી આવેલો હોવો જોઈએ તો રિલેશન અંદર એસી બિલોંગ કરે છે તો આપણી કન્ડિશન સાચી પડે છે હવે બીજી પેર છે 1 3 1 3 તો 3 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે ના તો કે 1 3 એ સિંગલ પેર છે તો એના માટે કન્ડિશન ચેક કરવાની જરૂર છે નહીં આગળ વધી તો કે 2 3 2 3 એ બી તો આપણી પાસે કઈ 3 થી સ્ટાર્ટ થતી કઈ પેર આવેલી છે આપણી પાસે કઈ પેર 3 થી સ્ટાર્ટ થતી છે નહીં મીન્સ 2 3 પણ કેવી છે સિંગલ પેર છે મીન્સ 1 2 1 3 2 3 એમાં આપણી કન્ડિશન સાચી પડે છે જ્યારે 1 3 અને 2 3 એ કેવી છે ખાલી સિંગલ પેર છે એમાં કન્ડિશન ચેક કરવાની છે નહીં એ બી બી સી તો એ સી એ પેર માટે આપણી કન્ડિશન સાચી પડી ગઈ છે જ્યારે બાકીની 1 3 અને 2 3 એ સિંગલ પેર છે મીન્સ એ બી છે પણ બી સી છે નહીં એટલા માટે આપણું જે આર ટેન રિલેશન છે એ પણ કોણ થશે ટ્રાન્ઝિટિવ રિલેશન થશે એ પણ આપણી જે કન્ડિશન છે ટ્રાન્ઝિટિવની એ સારી રીતે સેટિસ્ફાય કરે છે તો આ હતો આપણો ટ્રાન્ઝિટિવ રિલેશન આના પછીની આપણી જે પ્રોપર્ટી છે એ આપણે હવે ચર્ચા કરીશું આપણી જે 6 નંબરની પ્રોપર્ટી એ છે એન્ટીસિમેટ્રિક રિલેશન સો પ્રોપર્ટી સહી દેટ એવરી એ બી બિલોંગ્સ ટુ આર રિલેશનની અંદર પેર જો એ બી આવેલી હોય અને રિલેશનની અંદર જો બી એ પણ પેર આવેલી હોય તો એ અને બી કેવો હોવો જોઈએ સેમ હોવા જોઈએ જો કોઈ સેટ એટલે કે આપણો રિલેશન આ કન્ડિશન સેટિસ્ફાય કરતું હશે તો એવા રિલેશનને કહેવાય છે એન્ટીસિમેટ્રિક રિલેશન ફોર એક્ઝામ્પલ આપણે એક સેટ કન્સિડર કર્યું છે 1 2 3 એક રિલેશન લીધો છે 1 2 3 2 2 2 હવે ચેક કરું છે જે આર 1 છે એ એન્ટીસિમેટ્રિક છે કે નહીં તો કન્ડિશન હું કહેવા માગે છે જો રિલેશન અંદર પેર એ બી હોય અને બી એ પણ હોય તો એ બરાબર બી થતા હોવા જોઈએ જો ખાલી રિલેશન અંદર એ બી આવેલા હોય અને બી એ ન હોય તો એના માટે આપણે કન્ડિશન ચેક કરવાની નથી અને એનો મિનિંગ એ નથી કે આપણી જે સેટ રિલેશન છે એ એન્ટીસિમેટ્રિક રિલેશન નથી મીન્સ આપણા રિલેશન અંદર એ બી આવેલી હોય તો આપણે કન્ડિશન ચેક કરીશું નહીં રિલેશન અંદર જો ફરજિયાત એ બી હોય અને બી એ પણ હોય તો જો એ બી ઇઝ ઇક્વલ ટુ બી થતા હોવા જોઈએ જો એ ઇઝ ઇક્વલ ટુ બી ન થતા હોય તો આપણે કહી શકીએ કે આપણો રિલેશન એન્ટીસિમેટ્રિક રિલેશન થશે નહીં તો આપણી પહેલી પેર છે 1 2 તો આપણે જોશું રિલેશન અંદર 2 1 છે કે નહીં તો 1 2 છે પણ રિલેશન અંદર ક્યાંય 2 1 આવેલા છે નહીં તો એના માટે કન્ડિશન આપણે ચેક કરવાની છે નહીં બીજી પેર છે 3 2 તો રિલેશન અંદર 2 3 આવેલા છે કે નહીં તો રિલેશન અંદર આપણે જે 2 3 એ પણ આવેલા છે નહીં તો એના માટે પણ આપણે કન્ડિશન ચેક કરીશું નહીં પછીની પેર છે 2 2 તો એને આપણે કમ્પેર કરાવી એ બી સાથે તો એ બી કોણ થશે 2 2 અને બી એ પણ કોણ થશે 2 2 મીન્સ રિલેશન અંદર પેર એ બી પણ આવેલી છે અને બી એ પણ આવેલી છે તો એ ઇઝ ઇક્વલ ટુ બી થતા હોવા જોઈએ તો આપણે એ બરાબર કોણ છે 2 અને બી ઇઝ ઇક્વલ ટુ પણ છે દેટ મીન્સ એ ઇઝ ઇક્વલ ટુ બી દેટ મીન્સ અવર રિલેશન કન્ટેન્સ ધ પેર એ બી બિલોંગ્સ ટુ આર
and B belongs to I. तो अपनी ये condition जे A is equal to B ये satisfy करे जे A is equal to कौन जे B अने B पन अपना कौन जे two means A is equal to B. तो अपनी ये pair two two जे ये अपनी condition satisfy करे जे means R one जे ये अपनी antisymmetric relation ही condition satisfy करे जे means R one कौन तय से antisymmetric relation तय से બીજો આપણો રિલેશન છે 112233 એ નક્કી કરું છે એ એન્ટીસિમેટ્રિક રિલેશન થશે કે નહીં તો આપણે રિલેશન અંદર પેર એ બી પણ હોય અને બી એ પણ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ બી થતા હોવા જોઈએ એ બી બી એ અને બને સેમ છે એ બી બી એ ઇઝ ઇક્વલ ટુ બી એ બી બી એ ઇઝ ઇક્વલ ટુ બી મીન્સ આર ટુ ઇઝ અગેઇન એન્ટીસિમેટ્રિક રિલેશન નાવ વી ચેક ફોર આર થ્રી આર થ્રીમાં આપણે ચર્ચા કરી તો આપણે આર થ્રી આપણો સેટ કાર્તિજિયન પ્રોડક્ટ એ ક્રોસ બી પોતે જ લીધા છે કાર્તિજિયન પ્રોડક્ટ એ ક્રોસ બી ઇટ સેલ્ફ ઇઝ અ રિલેશન એઝ વી નો તો આર થ્રી જે આપણા કાર્તિજિયન પ્રોડક્ટ એ ક્રોસ બી એ પોતે જ એન્ટીસિમેટ્રિક રિલેશન છે કે નહીં તો રિલેશન અંદર પેર એ બી વન વન એ બી બી એ ઇઝ ઇક્વલ ટુ બી કન્ડિશન સેટિસ્ફાય કરે છે વન ટુ તો રિલેશન અંદર ટુ વન આવેલા છે આ રિલેશન અંદર ટુ પણ આવેલા છે એ બી બી પણ આપણી કન્ડિશન એ જ ઇક્વલ ટુ બી થતા હોવા જોઈએ તો અહીં એ જ ઇક્વલ ટુ આપણી પાસે વન છે અને બી જ ઇક્વલ ટુ છે બટ યર નો ઇટ એ નોટ ઇક્વલ ટુ બી મીન્સ આપણી કન્ડિશન અહીં સેટિસ્ફાય થતી નથી મીન્સ આર થ્રી છે એ એન્ટીસિમેટ્રિક રિલેશન થશે નહીં વાય બીકોઝ અવર રિલેશન કન્ટેન ધી પેર એ બી એન બી બટ એ નોટ ઇક્વલ ટુ બી દેટ્સ વાય અવર રિલેશન આર થ્રી ઇઝ નોટ એન્ટીસિમેટ્રિક રિલેશન એ જ રીતે જો વન થ્રી એ બી થ્રી વન પણ એ ઇઝ ઇક્વલ ટુ બી થશે નહીં તો દરેક કેસમાં આપણે આવા ઘણી પેર આવેલી છે જેમ આપણે જોયું વન ટુ ટુ વન પણ છે એમાં પણ એ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ બી વન થ્રી થ્રી વન એમાં પણ એ નોટ ઇક્વલ ટુ બી થાય છે મીન્સ આર થ્રી જે આપણી એન્ટીસિમેટ્રિકની જે કન્ડિશન છે એ સેટિસ્ફાય કરતું નથી જો આપણા રિલેશન અંદર એક પણ પેર આપણને એવી મળી જાય જે આ કન્ડિશન સેટિસ્ફાય કરતી નથી તો બાકીની પેર માટે કન્ડિશન ચેક કરવાની જરૂર છે નહીં તો ફાઇનલી આપણે કહી શકીએ કે આપણું રિલેશન કેવું થશે એન્ટીસિમેટ્રિક રિલેશન થશે નહીં એના પછીનો આપણો રિલેશન હતો સર્ક્યુલર રિલેશન તો સર્ક્યુલર રિલેશનની જે કન્ડિશન છે એ ટ્રાન્ઝિટિવની કન્ડિશન કરતાં ઓપોઝિટ છે મીન્સ રિલેશન અંદર પેર એ બી પણ હોય અને બી સી પણ હોય તો રિલેશન અંદર પેર ફરજિયાત સી હોવી જોઈએ જેમ કે વન ટુ ટુ થ્રી થ્રી વન છે આપણે પહેલી પેર જોઈ વન ટુ કમ્પેર કરાવી એ બી બી સી તો રિલેશન અંદર પેર સી હોવી જોઈએ તો આપણે સી એ કોણ થશે થ્રી વન તો રિલેશન અંદર થ્રી વન આવેલા છે મીન્સ આર વન એ સર્ક્યુલરની જે કન્ડિશન છે સેટિસ્ફાય કરે છે બીજી પેર આપણે જોઈએ ટુ થ્રી એ બી છે આપણી પાસે તો બી સી પણ હોવા જોઈએ એ બી બી સી તો આપણા સી એ કોણ થશે વન ટુ તો રિલેશન અંદર વન ટુ પણ આવેલા છે એ પણ આપણે એ કન્ડિશન સેટિસ્ફાય કરે છે હવે છેલ્લી પેર આપણી વધી થ્રી વન એને આપણે કમ્પેર કરાવી એ બી આપણા બી સી કોણ થશે સી એ બી બી સી તો આપણા સી એ કોણ થશે ટુ થ્રી તો રિલેશન અંદર ટુ થ્રી પણ આવેલા છે ધેટ મીન્સ આર વન એ આપણી એ સર્ક્યુલર રિલેશનની કન્ડિશન જે સેટિસ્ફાય કરે છે મીન્સ આર વન કોણ થઈ જશે સર્ક્યુલર રિલેશન એના પછીનું ઉદાહરણ જોઈએ આર ટુ વન ટુ ટુ થ્રી ટુ ટુ એમ વન વન નાવ ટુ ચેક આર ટુ ઇઝ સર્ક્યુલર રિલેશન ઓર નોટ ઇફ વી કમ્પેર એ બી બી સી તો આપણે સી એ કોણ થશે થ્રી વન તો રિલેશન અંદર ક્યાંય થ્રી વન આવેલા છે નહીં મીન્સ આર ટુ આપણું રિલેશન એ સર્ક્યુલર રિલેશન થશે નહીં કારણ કે આપણી કન્ડિશન સેટિસ્ફાય કરતું નથી વાય બિકોઝ રિલેશન કન્ટેન ધી પેર એ બી એન બી સી બટ રિલેશન નોટ કન્ટેન ધી પેર સી એ રિલેશન અંદર એ બી પણ પેર છે બી સી પણ છે પણ સી એ પેર આવેલી છે નહીં તો બાકીની પેર માટે કન્ડિશન ચેક કરવાની જરૂર છે નહીં મીન્સ આર ટુ એ સર્ક્યુલર રિલેશન થશે નહીં એના પછી આપણો જે રિલેશન હતો એ હતો ઓર્ડર રિલેશન તો ઓર્ડર રિલેશન આપણે કેને કીધું હતો રિલેશન આર ઇઝ નોન રિફ્લેક્સિવ નોન સિમેટ્રિક બટ ટ્રાન્ઝિટિવ એટલે કે એવો રિલેશન જે રિફ્લેક્સિવ પણ ન હોય સિમેટ્રિક પણ ન હોય પણ ટ્રાન્ઝિટિવ હોય એવું આપણે ઉદાહરણ જોઈએ તો આર વન આપણે કન્સિડર કરીએ છીએ એ બી વેર એ લેસ ધેન બી એટલે કે આર વનની અંદર કેવી પેર આવેલી છે એ લેસ ધેન એવી પેર કે જે એ લેસ ધેન બી કન્ડિશન સેટિસ્ફાય કરતી હોય તો આપણે સેટ એ લીધું છે વન ટુ થ્રી
એનો r1 આપણે કન્સિડર કર્યો છે a b વેર a લેસ ધેન b તો રિલેશન અંદર કઈ પેર આવશે 1 2 1 3 અને 2 3 તો આ જે r1 છે એ રિફ્લેક્સિવ પણ નથી કારણ કે રિલેશન અંદર પેર 1 1 પણ નથી 2 2 પણ નથી અને 3 3 પણ નથી એટલે કે r1 આપણો નોન રિફ્લેક્સિવ થઈ ગયો હવે નોન સિમેટ્રિક હોવો જોઈએ મીન્સ a b હોય તો b a હોવા જોઈએ નહીં તો આપણી અંદર પેર ની અંદર 1 2 છે તો કે 2 1 આવેલા છે નહીં 1 3 જે તો 3 1 પણ નથી 2 3 એ તો 3 2 પણ જે નહીં મીન્સ r1 કેવો થઈ ગયો નોન સિમેટ્રિક પણ ટ્રાન્ઝિટિવ છે a b b c તો આપણે a c કોણ થશે 1 3 એ રિલેશન અંદર ઓલરેડી બિલોંગ કરે છે જ્યારે 1 3 અને 2 3 એ સિંગલ પેર છે તેના માટે કન્ડિશન ચેક કરવાની જરૂર છે નહીં મીન્સ r1 જે કેવો છે ટ્રાન્ઝિટિવ છે પણ નોન રિફ્લેક્સિવ અને નોન સિમેટ્રિક પણ છે મીન્સ r1 કેનું ઉદાહરણ થઈ જશે ઓર્ડર રિલેશન વાય બીકોઝ અવર r1 ઇઝ નોન રિફ્લેક્સિવ નોન સિમેટ્રિક બટ ટ્રાન્ઝિટિવ ધેટ્સ વાય અવર રિલેશન r1 ઇઝ ઓર્ડર રિલેશન r2 પણ આપણે જે કન્સિડર કર્યો છે a b વેર a ગ્રેટર b ગ્રેટર ધેન a તો આમાં જે પેર આવશે કઈ પેર આવશે 2 1 આવશે પછી આવશે 3 2 પેર આવશે 3 1 પેર આવશે એ પણ આપણી એક કન્ડિશન છે નોન રિફ્લેક્સિવ થશે નોન સિમેટ્રિક થશે પણ કેવો રિલેશન થશે ટ્રાન્ઝિટિવ રિલેશન થશે ઇન શોર્ટ a લેસ ધેન b અને b ગ્રેટર ધેન a એ બે જે રિલેશન આપણે ડિફાઈન કરેલ છે કેવો થશે ઓર્ડર રિલેશન થશે બટ a લેસ ધેન ઇક્વલ ટુ b તો આમાં હવે કેવી પેર આવશે 1 1 પેર પણ બિલોંગ કરશે 2 2 પેર પણ બિલોંગ કરશે 3 3 પેર પણ બિલોંગ કરશે મીન્સ હવે જે રિલેશન r3 છે એ નોન રિફ્લેક્સિવ રહેશે ને એ કેવો થઈ જશે રિફ્લેક્સિવ પણ થશે અને સિમેટ્રિક રિલેશન પણ થશે ધેટ મીન્સ r3 છે એ આપણે ડિપેન્ડ કરેલો છે પેર a b વેર a લેસ ધેન ઇક્વલ ટુ b એ ઓર્ડર રિલેશન થશે નહીં વાય બીકોઝ ધીસ રિલેશન r3 ઇઝ રિફ્લેક્સિવ સિમેટ્રિક અલ્સો ટ્રાન્ઝિટિવ સો હિયર r3 નોટ સેટિસ્ફાય ધ કન્ડિશન ઓફ ઓર્ડર રિલેશન ધેટ્સ વાય અવર રિલેશન r3 ઇઝ નોટ અ ઓર્ડર રિલેશન સો r1 એન્ડ r2 ઇઝ ઓર્ડર રિલેશન બટ r3 ઇઝ નોટ અ ઓર્ડર રિલેશન અને લાસ્ટ આપણી જે પ્રોપર્ટી હતી અને ખૂબ જ અગત્યની પ્રોપર્ટી છે ઇક્વિવેલન્સ રિલેશન તો એવો રિલેશન જે રિફ્લેક્સિવ પણ હોય સિમેટ્રિક પણ હોય અને ટ્રાન્ઝિટિવ પણ હોય એવા રિલેશનને આપણે કીધો તો ઇક્વિવેલન્સ રિલેશન ઉદાહરણ જોઈ આપણે સેટ એ કન્સિડર કરીએ 1 2 હવે આપણે જે રિલેશન લીધો છે એ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એ પોતાની સાથે જ લીધો છે મીન્સ આપણે કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એને જ આપણે રિલેશન તરીકે કન્સિડર કર્યો છે નાવ ટુ ચેક ધીસ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એ ઇઝ ઇક્વિવેલન્સ રિલેશન ઓર નો તો આ કાર્તેજિયન પ્રોડક્ટ એક્રોસ એમાં કઈ પેર આવશે 1 1 આવશે 2 2 આવશે 1 2 પણ આવશે અને 2 1 પણ આવશે તો રિલેશન અંદર પેર 1 1 2 2 મીન્સ રિફ્લેક્સિવ રિલેશન નાવ વી ચેક સિમેટ્રિક ઓર નોટ તો સિમેટ્રિક માટે એ બી અને બી એ પણ પેર આવેલી હોવી જોઈએ એ બી બી એ એ બી બી એ એ બી બી એ ધેટ મીન્સ અવર રિલેશન આર વન ઇઝ ઓલ્સો સિમેટ્રિક રિલેશન અને આપણો રિલેશન આર વન એ ટ્રાન્ઝિટિવ રિલેશન પણ થશે એ બી બી સી તો એસી થશે 1 2 એ પણ રિલેશન અંદર આવેલા છે એ બી બી સી તો એસી થશે 1 1 એ પણ રિલેશન અંદર બિલોંગ કરે છે એ બી બી સી એ પણ આપણા રિલેશન અંદર બિલોંગ કરે છે એ બી બી સી એ પણ આપણા રિલેશન અંદર બિલોંગ કરે છે ધેટ મીન્સ આર વન છે એ રિફ્લેક્સિવ પણ છે સિમેટ્રિક પણ છે અને ટ્રાન્ઝિટિવ પણ છે ધેટ્સ વાય અવર રિલેશન આર વન ઇઝ ઇક્વિવેલન્સ રિલેશન એના પછીનું ઉદાહરણ છે આર ટુ 1 1 2 2 મીન્સ આપણો રિલેશન r2 એ રિફ્લેક્સિવ રિલેશન છે હવે જોઈએ સિમેટ્રિક રિલેશન છે કે નહીં a b b a a b b a a b પણ b એ રિલેશન અંદર આવેલા છે ને મીન્સ 2 1 પેર રિલેશન અંદર ક્યાંય દેખાતી નથી મીન્સ આપણો જે r2 રિલેશન છે એ સિમેટ્રિક રિલેશન છે નહીં જો રિલેશન સિમેટ્રિક જ ના હોય તો ઇક્વિવેલન્સ રિલેશન થશે નહીં ધેટ મીન્સ આપણો રિલેશન જો રિફ્લેક્સિવ અથવા સિમેટ્રિક અથવા ટ્રાન્ઝિટિવ ના હોય તો આપણો રિલેશન ઓટોમેટિકલી એવો થઈ જશે નોન ઇક્વિવેલન્સ રિલેશન તો r2 જે આપણો ઇક્વિવેલન્સ રિલેશન થશે નહીં તો r1 એ ઇક્વિવેલન્સ રિલેશન છે જ્યારે r2 એ ઇક્વિવેલન્સ રિલેશન છે નહીં મિત્રો આજે આપણે અહીં રાખી છીએ બાકીના જે આપણી ડેફિનેશન છે ઇક્વિવેલન્સ ક્લાસ પાર્શિયલ ઓર્ડર રિલેશન હેઝ ડાયાગ્રામ એ આના પછીના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું અને એના પછીના લેક્ચરમાં આપણું જે ચેપ્ટર 2 છે લેટેસ્ટ આપણે સ્ટાર્ટ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ ગુડ ઓલ ઓફ યુ